ઇમિગ્રેશન ઓફિસરે અહીંયા ફરિયાદ આપેલી હતી અને એ મુજબ 2 તારીખ આ કામ નો જે આરોપી છે ધાર્મિક પટેલ જય વિદ્યાનગર આણંદ વાળો એ 2/1/2020 રોજ ઇન્ડિયામાં લંડનથી આવેલ છે પણ એ ટ્રાવેલ ડોક્યુમેન્ટના આધાર ઉપર આવ્યો હતો અહીંયા અને અહીંયા આવ્યા પછી જ્યારે એણે એનો પાસપોર્ટ જે છે એ પાસપોર્ટમાં એનું નામ છે એન્જ્યુસ કરીને અને પોર્ટુગીઝ પાસપોર્ટ છે એ પાસપોર્ટ રિન્યૂ માટે એણે અહીંયા એપ્લાય કર્યું હતું આ લોકોને શંકા જતા જ્યારે એને બોલાવ્યો ત્યારે પાસપોર્ટમાં એનો જે સિક્કો હતો 20/1/2020 એ ફેક જણાઈ આવતા અત્યારે આ પોલીસમાં ફરિયાદ આપી મૂળ આણંદ નો છે 15 વર્ષ પહેલા ત્યાં લંડન ગયો હતો અને ત્યાં લંડન ગયા પછી ત્યાં એનો પાસપોર્ટ ગુમ થઈ જવાના કારણે બીજો એને પોર્ટુગીઝ પાસપોર્ટ ત્યાં બનાવેલો હતો અને પોર્ટુગીઝ પાસપોર્ટ ના આધારે એણે ઇન્ડિયામાં 1 વર્ષ વિઝા એણે એક્સટેન્ડ કરેલા હતા એના આધારે ઇન્ડિયામાં આવ્યો હતો પણ ત્યાં જતા ઇમિગ્રેશનવાળા એને પકડતા અને પોર્ટુગીઝ પાસપોર્ટનો કોઈ ઉલ્લેખ કરેલો નહીં અને ટ્રાવેલ ડોક્યુમેન્ટના આધારે ઇન્ડિયા આવ્યો હતો જેના કારણે સિક્કો જે પાસપોર્ટ હતો પાસપોર્ટ એના પોર્ટુગીઝ પાસપોર્ટ પર એ સિક્કો જે મારેલો હતો જેની કોઈ કઈ જગ્યાએ નોંધ નથી એટલે હાલ અત્યારે ગુનો દાખલ કરેલ છે અને આરોપીના 10 દિવસ રિમાન્ડની માંગણી કરી સર એણે એક ઇમરજન્સી સર્ટિફિકેટ પણ લંડનથી બનાવડાવ્યું હતું કયા કારણોથી આ ઇમરજન્સી સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું જનરલી જ્યારે ફોરેનમાં તમારો પાસપોર્ટ ગુમ થઈ જતો હોય કે એવી કોઈ વસ્તુ હોય અથવા તો ઇમિગ્રેશનવાળા તમને પકડે ને તમારી પાસે કોઈ એવા પાસપોર્ટ કે વેલિડ ડોક્યુમેન્ટ્સ ન હોય તે લોકો પાછા તમને જે તે દેશમાં પરત કરતા હોય છે એ ડોક્યુમેન્ટ એની પાસે હતો ઈરાદો શું હતો મુખ્ય અહીં ભારત શું કામ આવ્યો હતો આપણા સમય સુધી એ હાલ અત્યારે તપાસ અમારી ચાલુ છે એ આગળ પછી ખ્યાલ આવશે ઓકે સર.